નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિશેષ હિન્દી એની પ્રથમ પરીક્ષા માટેની જે બ્લુપ્રિન્ટ છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને આ વિડિયોની અંદર જે પીડીએફ ફાઇલ તમે જોઈ શકો છો એ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે તો એ ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોઈન થઈને સંપૂર્ણ જે પીડીએફ ફાઇલ છે એને ડાઉનલોડ કરી શકો છો વધારે સમય ના લેતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ધોરણ નવ વિષય છે હિન્દી પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ અહીંયા માર્ક પર તમે જોઈ શકો છો કે કેટલા માર્ક્સનું પેપર આવશે તો કે ટોટલ પચાસ માર્કનું પેપર તમારે આવવાનું છે અને સમય રહેશે બે કલાકનો હવે તમારો વધુ સમય ના લેતા આપણે સીધી બ્લુપ્રિન્ટ તરફ આગળ વધીએ તો અહીંયા તમને માર્ક્સ આપેલા છે કે વિભાગ એ છે ગદ્ય વિભાગ આધારિત રહેશે ગદ્ય એટલે પાઠ તો તેર ગુણનું એ પૂછાશે વિભાગ બી પદ્ય વિભાગ છે તેર ગુણનું એ ત્યાર પછી વિભાગ સી આખો વ્યાકરણ આધારિત વિભાગ છે જે ટોટલ બાર માર્ક્સનો પૂછાશે પણ એ વ્યાકરણની અંદર તમને હું હું પૂછા હે તો કે મુહાવરે કહાવત વિરોધી શબ્દ સમાનાર્થી સમૂહ માટે એક શબ્દ સંધિ કર્તુવાચક વિશેષણ સમાસ ઉપસર્ગ વાક્યનું શુદ્ધિકરણ આવા બધા જે ટોપિક છે એ તમને વ્યાકરણની અંદર પૂછવામાં આવવાના છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી છે જે આખો લેખન વિભાગ છે જે ટોટલ બાર માકનો છે આની અંદર શું આવશે તો કે ગદ્ય સમીક્ષા કહાની લેખન પત્ર લેખન અને નિબંધ લેખન આટલી વસ્તુ તમને છે એ બાર માર્કની અંદર પૂસાવવાની છે આટલી વસ્તુ તમે તૈયાર કરી નાખો એટલે તમારા બાર માર્ક આવી જાય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતનું કંઈક પસા માર્કનું ટોટલ પેપર છે તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂસાવવાનું છે સીધા આપણે પ્રથમ પરીક્ષા માટેનું જે આખું પરિરૂપ છે એના તરફ વધીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિભાગ એ છે જે આપણે આગળ વાત કરી કે તેર માર્કનો વિભાગ એ છે આખો ગદ્ય આધારિત છે જેની અંદર પ્રશ્ન ક્રમાંક એક અને બે આની અંદર શું પૂછાશે તો કે બે વિકલ્પો તમને આપેલા હશે બે વિકલ્પોમાંથી જે વિકલ્પ હાસો હોય એ તમારે ટીક કરીને જવાબ લખવાનો છે એના પછી પ્રશ્ન ક્રમાંક ત્રણ અને ચાર આની અંદર શું પૂછાશે તો કે વાક્યોમાંથી છે વાક્યાંશ સુનકર પૂરા વાક્ય ફિરશે લીખે એટલે કે વાક્ય અધૂરું આપેલું હશે એ તમારે પૂરું કરવાનું રહેશે બે માર્ક્સ એના છે એના પછી પ્રશ્ન ક્રમાંક પાંચ અને છ સૂચના કંઈક એવી આપી છે કે સહી વિકલ્પ જે જવાબ હોય સાત અને વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આપવાનો છે પ્રશ્ન ક્રમાંક નવ આપ્યો છે એની અથવા પણ એક પ્રશ્ન આપ્યો હોય છે બે ત્રણ વાક્યની અંદર જવાબ લખવાનો છે પ્રશ્ન ક્રમાંક નવ ની અંદર એક અથવામાં આપ્યો છે બે માંથી જે તમને પ્રશ્ન આવડતો હોય એ તમે લખી શકશો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક દસ એની અથવામાં પણ એક પ્રશ્ન છે ચાર પાંચ વાક્યની અંદર જવાબ લખવાનો છે એક પણ આવડતો હોય તમને તો તો એ તમે લખી શકશો માર્ક્સ એના છે વિદ્યાર્થી મિત્રો આ રીતનો કંઈક વિભાગ એ હતો હવે આપણે વિભાગ બી જોઈએ જે આખો પદ્ય આધારિત છે જેની અંદર પણ વિભાગ એની જેમ જ પ્રશ્ન ક્રમાંક અગિયાર બારની ની અંદર વિકલ્પ પૂરવાના છે તે ચૌદની ની અંદર વાક્ય પૂરું કરવાનું છે પંદર સોળ ની અંદર છે સાચો વિકલ્પ પસંદ અને ખાલી જગ્યા પૂરવાની છે જવાબ લખવાનો છે બે માર્ક્સ એના છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક વીસ જે ટોટલ ત્રણ માર્કસ નો પૂછાય છે ચાર પાંચ વાક્યની અંદર જવાબ લખવાનો છે બેમાંથી તમને જે પ્રશ્ન આવડતો હોય એ તમે લખી શકશો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આવે છે જે આખો વ્યાકરણ આધારિત વિભાગ છે ટોટલ બાર માર્કનો વિભાગ છે જેની અંદર સૌથી પહેલા પ્રશ્ન ક્રમાંક એકવીસની અંદર સૂચના આપેલી છે કે નિમ્નલિખિત કા અર્થ વાક્ય વાક્યની પ્રયોગ કીજે એટલે કે એક મુહાવરો આપેલો હશે એનો અર્થ આપીને તમારે વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે બે માર્ક્સ એના છે ત્યાર પછી કહેવતનો અર્થ આપવાનો છે બાવીસ નંબરની અંદર ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક ત્રેવીસની અંદર છે વાક્યને શુદ કરવાનું છે અને ફરીથી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક અંદર છે એક શબ્દ તમને આપેલો વિરોધી શબ્દ તમારે લખવાનો છે પ્રશ્ન ક્રમાંક પચીસ ની અંદર છે એક શબ્દ આપ્યો છે એનો પર્યાયવાસી શબ્દ સમાનાર્થી શબ્દ લખવાનો છે પ્રશ્ન ક્રમાંક છવ્વીસ ની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે પ્રશ્ન ક્રમાંક સત્યાવીસ ની અંદર છે એક શબ્દ આપેલો હશે એનો ઉપસર્ગ છે એ તમારે કાઢવાનો છે ઓળખવાની છે અને લખવાની છે ત્યાર પછી ઓગણત્રીસ નંબરના પ્રશ્ન ક્રમાંકની અંદર કરતુવાચક સંજ્ઞા છે એ ઓળખવાની છે અને લખવાની છે પ્રશ્ન ક્રમાંક ત્રીસ ની અંદર છે વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે અને પ્રશ્ન ક્રમાંક એકત્રીસની ની અંદર છે એ સમાસ ઓળખાવાનો છે અને લખવાનો છે તો આવી રીતનો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી હતો હવે વિભાગ અંદર વાત કરીએ તો ટોટલ માર્કનો વિભાગ ડી છે જેની અંદર પ્રશ્ન ક્રમાંક બત્રીસ તેત્રીસ અને છોત્રીસની ની અંદર છે એ એક પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફ વાસી અને નીચેના જે પ્રશ્નો છે એના જવાબ તમારે લખવાના છે અને પરિચદને છે એ યોગ્ય નામ આપવાનું છે ટાઇટલ શીર્ષક આપવાનું છે ઓકે તો ત્રણ માર્કાય છે અને એના અથવા ની અંદર છે એક પત્ર લેખન આપેલું છે તમને જે આવડતું એ તમે લખી શકશો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક પાંત્રીસ ની અંદર છે એ તમને એક નિબંધ પૂછાય છે સો શબ્દોની અંદર લખવાનો છે ટોટલ ટોટલ કેટલા માર્ક્સ છે એના તો કે ટોટલ એના છે છ માર્ક્સ ત્રણ નિબંધ આપેલા છે છત્રીસ 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 જે તમને આવડતું હોય એ તમે લખી શકશો અને અભ્યાસક્રમની વાત કરીએ તો જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ આની અંદર રહેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે તમને સંપૂર્ણ આ જે બ્લુ પ્રિન્ટ છે એ સમજાઈ ગયા છે આશા રાખીશ કે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત